કે અમારે જો દીકરી આવશે ને તો એનો જન્મદિવસ દર વર્ષે તહેવારની જેમ ઉજવીશું. અને પછી તો થયું કે દીકરી જ તહેવાર છે. પછી તમારો ડ્રામા. એ સાયકો. એ તમે છો પપ્પા, હું સાયકોલોજિસ્ટ છું. લોકોને ખબર છે કે સંબંધોમાં આટલા બધા પ્રોબ્લેમ થાય છે, તેમ છતાં સંબંધોમાં પડીને પછી પરિવાર પરિવાર રમે છે. માય મેઇન મિશન વિલ બી કમ્પ્લીટેડ વેરી સૂન. આર્ટિફિશિયલ હાર્ટ, ધડકતું દિલ બનાવીને જ રહીશ. સોબો, રોક્સી, પીટર, કીકો, આ જ મારી દુનિયા છે મામા. શું છે, આ લોકો દિલ તોડતા નથી. અરે એ લોકોમાં દિલ હોય તો તોડે ને. પણ આવી મસ્ત છોકરી જોડે હોય તો લાઈફ અપસેટ પણ થઈ શકે છે. હા જોજે, એવી કાલ આવવાની જ નથી, કારણ કે મારે દિલના મરીઝ થવું જ નથી. ઇમોશન્સ આર ડેન્જરસ. ઇમોશનલ બનવું હાનિકારક. ઇમોશનલ બનવું હાનિકારક. તમારી જનરેશન છે ને, અમારી જનરેશન એ સમજવાની કોશિશ જ નથી કરતી. અમને શું જોઈએ છે, અમારા શું એમ્બિશન્સ છે, બસ તમારા વિચારો થોભે જવાના, થોભે જવાના. બાપ રે. બેટા, તું અમારી એકની એક દીકરી છે અને તારે લગ્ન નથી કરવા. 40 વર્ષની થઈશ ત્યારે કરીશ, અને કરીશ તો કરીશ, નહીં તો નહીં કરું. એમાં અમારી ફેમિલી પોર્ટ્રેટ અધૂરી રહી જશે, એનો વિચાર તે ક્યારે કર્યો છે? સુફિયાની વાતો છે બધી, ફેમિલી બોન્ડિંગ, એકબીજાની હૂંફ, વાર તહેવાર, બધો ભ્રમ છે. પૈસા છે તો હૂંફ છે મામુ, પ્રેમ જેવો કોઈ વાર નથી અને એના જેવો કોઈ તહેવાર પણ નથી. માહોલ જમાવી દીધો, હવે મારી એન્ટ્રી, કારણ કે ક્લાઇમેક્સ છે. હવે એવી એક્ટિંગ કરું છું કે પડદો ફાડી જશે. હા ચલો ચલો. ભાવસાર, ભાવ પડદો ફાડી નાખશે.